તાજેતરમાં એલઆરડી ભરતીના પરિણામમાં અનુસૂચિત જાતિના સમાજના વિદ્યાર્થીઓના આવતા વિરોધ કરી રબારી સમાજે આવેદનપત્ર આપ્યું. જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના અને ગીર બરડાના અનુસૂચિત જાતિ ઉમેદવારોને અન્યાય થયાના આક્ષેપો. સરકાર દ્વારા અગાઉ કરાયેલ ભરતીમાં બાકી રહેતા ઉમેદવારોની તારીખ 1/11/2019 નીકળેલ ઓર્ડરનો રબારી સમાજ દ્વારા એલઆરડી ભરતી અન્વયે થયેલ અન્યાયના વિરોધમાં માંગરોળ તાલુકા રબારી સમાજ દ્વારા આવેદનપત્ર આપી વિરોધ વ્યક્ત કર્યો. તેમજ પોરબંદરમાં સરકાર સામે ઉપવાસ પર બેઠેલ ઉપવાસીઓને સમર્થનમાં આવેદનપત્ર આપી સરકાર પર આક્ષેપ કર્યો હતો કે તારીખ 30/11/2019 રાત્રિને 10 કલાકે પોલીસ ભરતી બોર્ડ દ્વારા આખરી મેરિટ યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ, તેમાં ગીર બરડા આલેજ વિસ્તારના અનુસૂચિત જાતિ રબારી ચારણ અને ભરવાડ જાતિના ઉમેદવારને જાતિ પ્રમાણપત્રના ચકાસણીના બહાને હેઠળ અન્યાય કરી મેરિટ યાદીમાંથી બાકાત રાખી અન્ય વ્યક્તિઓને તેમની જગ્યા ઉપર મેરિટ યાદીમાં સમાવેશ કરી લેતા રબારી સમાજ દ્વારા મુખ્યમંત્રી વિજય રૂપાણીને માંગરોળ મામલતદાર મારફતે આવેદનપત્ર આપ્યું હતું. જે પોરબંદર જિલ્લા રબારી સમાજ જિલ્લા કલેક્ટરની સામે ઉપવાસ ઉપર બેઠા છે, જે ગુજરાત સરકારે એલઆરડીની ભરતી કરી છે લોકરક્ષક દળની, એમાં અમારા આપણા જે સૌરાષ્ટ્રના વિદ્યાર્થીઓ છે એનું મેરિટ ઊંચું હોવા છતાં અમારા હક છીનવી અને બીજાને આપવામાં આવ્યા છે, એના એક જૂથના દબાણના હિસાબે આ બધું કરવામાં આવ્યું છે. તો અમે આજે આ સરકારને અમારો સખત વાંધો દર્શાવીએ છીએ અને જે ઉપવાસ ઉપર બેઠા છે પોરબંદર એને અમારો ટેકો છે, અને આ છતાં પણ જો આને અમલવારી નહીં કરવામાં આવે અને નિર્ણય નહીં વહેલો કરવામાં આવે તો અમે પણ ઉપવાસ ઉપર બેસી અને મરી પીટવા તૈયાર છે ત્યાં સુધી અમે, જ્યાં સુધી અમારો નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમારા હક બંધારણ મુજબ આપેલે છે એ છીનવીને બીજાને હક આપે છે એની સામે અમારે સખત વાંધો છે. દિનેશ ગામબા સાથે નરેશ ગોસ્વામી, લાઈવ ગુજરાત ન્યૂઝ, માંગરોળ.